हेलो स्टूडेंट, आजना आ लेक्चर में आपनु स्वागत है। स्टूडेंट, इंग्लिश ग्रामर में आपणे आगळनो टॉपिक सीम्पल प्रेजेंट टेन्स समझी चूक्या छीए। ते नेक्स्ट टुडे वी विल स्टार्ट चेप्टर नंबर 6 द सीम्पल पास्ट टेन्स, एटले के सादो भूतकाळ। सीम्पल पास्ट टेन्स में आपणे प्रथम तो कोष्टक जोईए, राइट। कोष्टक मैं अगाउ पण तमने आपी दीधेला छे, फरीथी आपणे एक वार रिवाइज करी लईए। द सीम्पल पास्ट टेन्स एटले के सादो भूतकाळ, टू बी एकवचन अने बहुवचन साथे आपेलू कोष्टक छे, अने वर्तमानकाळना कोष्टकनी साथे भूतकाळनो कोष्टक पण आपेलू छे, जेथी आपणे सारी रीते समझी शकीए कि वर्तमानकाळमां आपणे टू बीना रूप, टू हेवना रूप अने टू डूना रूप केवा होय, अने भूतकाळना टू बीना, टू हेवना अने टू डूना रूप केवा होय, राइट। तेन सादा वर्तमानकाळनी अंदर आपणे एम इज आरनो उपयोग करता था, राइट, एक वचननी अंदर, अने बहुवचननी अंदर ओनली आरनो उपयोग करता था। परंतु सादा भूतकाळनी अंदर एम इज आर नी जग्याए वोज, अने बहुवचन में आर नी जग्याए वर नो यूज करवानो छे, राइट। एवी ज रीते सादा वर्तमान काल में टू हेव ना रूप में हेव अने हेज नो उपयोग करता था। तो एक वचन नी अंदर आपणे हेव हेज नी जग्याए हेड नो उपयोग करवानो छे, अने बहुवचन में पण सेम हेव नी जग्याए हेड नो उपयोग करवानो छे। एवी ज रीते टू डू ना रूप जोईए, तो एक वचन नी अंदर आपणे सादा वर्तमान काल में डू डज नो उपयोग करता था, अने बहुवचन नी अंदर फक्त डू नो उपयोग करता था। परंतु सादा भूतकाळ नी અંદર ડૂ ડઝની જગ્યાએ ડીડ અને ડૂની જગ્યાએ ડીડનો ઉપયોગ કરવાનો છે। આઈ હોપ કે કોષ્ટક તમને સરસ રીતે સમજાઈ ગયું હશે। ધેન નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ ફર્સ્ટ, શીતલ કુક્સ ફૂડ, એટલે કે શીતલ રસોઈ કરે છે, રાઈટ। સાદા વર્તમાનકાળનું વાક્ય છે, જ્યારે એને સાદા ભૂતકાળનું વાક્ય કરવાનું કહીએ ત્યારે વી વનની જગ્યાએ વી ટુ એટલે કે કુક્સનું કુક્ડ થઈ જશે। શીતલ કુક્ડ ફૂડ, શીતલે રસોઈ કરી, સાદો ભૂતકાળ થઈ ગયો, રાઈટ। ધેન સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, રતન રાઇટ્સ અ લેટર, એટલે કે રતન પત્ર લખે છે, એ સાદા વર્તમાનકાળનું વાક્ય છે, જ્યારે એને સાદા ભૂતકાળમાં ફેરવીએ ત્યારે રાઇટ્સનું રોટ થઈ જશે, રાઈટ। શા માટે? તો કે વી વન છે એ સાદા વર્તમાનકાળમાં વપરાય છે, વી ટુ છે એ ભૂતકાળમાં વપરાય છે। રતન રોટ અ લેટર, રતને પત્ર લખ્યો। ધેન નેક્સ્ટ જોઈએ કે ક્રિયાપદના ભૂતકાળના રૂપો, તો ક્રિયાપદના ભૂતકાળના રૂપો, તો કેવી રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવું, કેવી રીતે આપણે એને લખીએ, તો એ સમજવા માટે એના નિયમો છે એ આપણે સમજી લઈએ। તો ફર્સ્ટ છે, ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે। સામાન્ય ફર્સ્ટ નિયમ છે કે ફક્ત ઈડી લગાડો કોઈ પણ રૂપને તો ભૂતકાળનું રૂપ બની જાય, પ્લેનું પ્લેઇડ, વોકનું વોક્ડ, રાઈટ। તેમ સેકન્ડ છે, ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો ફક્ત ડી પ્રત્યય લાગશે, રાઈટ। એક્ઝામ્પલ છે, ડાન્સનું ડાન્સ્ડ, બેકનું બેકડ। તેમ થર્ડ છે, ક્રિયાપદને અંતે વ્યંજન હોય પ્લસ વાય હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લગાવવું, ક્લિયર। તો મેરી, તો મેરીડ થઈ ગયું, રાઈટ। આઈ વ્યંજન પ્લસ વાય છે, વ્યંજન આર છે અને પ્લસ વાય છે, તો વાયનો આઈ થઈ ગયો અને ઈડી પ્રત્યય લાગ્યો, કેરીનું કેરીડ। તેન ફોર્થ છે, ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો ફક્ત ઈડી પ્રત્યય લગાવવો, સ્ટેનું સ્ટેઇડ, પ્લેનું પ્લેઇડ, રાઈટ। તેન નેક્સ્ટ છે, ક્રિયાપદને અંતે વ્યંજન હોય તેની આગળ સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો છેલ્લે વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યય લાગે છે, રાઈટ। સ્ટોપનું સ્ટોપ્ડ, ડ્રોપનું ડ્રોપ્ડ, બેગનું બેગ્ડ, ડ્રેગનું ડ્રેગ્ડ, બેટનું બેટેડ, ક્લેપનું ક્લેપ્ડ, રાઈટ। તેન સિક્સ્થ છે, ક્રિયાપદને અંતે એલ હોય તો એલ બેવડાવવો, જેમ કે કોમ્પલનું કોમ્પલ્ડ, એક્સેલનું એક્સેલ્ડ, રાઈટ। સેવન્થ છે, અમુક ક્રિયાપદના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે, ગોનું વેન્ટ, સેનું સેઇડ, સ્ટેન્ડનું સ્ટૂડ, કમનું કેમ, ટેકનું ટૂક, ગીવનું ગેવ, રાઈટ। ધેન નેક્સ્ટ છે, શીટનું સેટ, સીનું શો, ફોલનું ફેલ, સિંગનું શેંગ, રનનું રેન, ડ્રિંકનું ડ્રેંક, ટીટનું ટોટ, મેકનું મેડ, ફાઇન્ડનું ફાઉન્ડ, સેલનું સોલ્ડ, સ્વિમનું સ્વેમ, ડ્રોનું ડ્રુ, રાઇટનું રોટ, રિંગનું રેંગ, ફ્લાયનું ફ્લ્યુ, થ્રોનું થ્રુ, બિગિનનું બેગન, થિંકનું થોટ, ગ્રોનું ગ્રુ, ઇટનું એટ, રાઈટ। ધેન નેક્સ્ટ જોઈએ, શાઇનનું શોન, હિયરનું હર્ડ, લર્નનું લર્ન્ટ, ટેલનું ટોલ્ડ, સ્લીપનું સ્લેપ્ટ,
वेर नू वोर, राइज नू रोज, स्टेन्ड नू स्टूड, राइट। देन एट छे अमुक अनियमित क्रियापदों ना रूप बदलाता नथी। कट नू कट, रीड नू रीड, पुट नू पुट, शट नू शट, राइट। देन सादा भूतकाळ मा प्रश्न अने उत्तरो। सादा भूतकाळना प्रश्न अने उत्तरोमां आपणे जोईए, फर्स्ट छे हु सोल्ड ध कैरेट्स, गाजर कोणे वेचियां, राइट। तो सोल्ड छे ई भूतकाळनू वी टू एटले के भूतकाळनो रूप छे, वर्बनू। कांजी एंड मंजी सोल्ड ध कैरेट्स, राइट। कांजी अने मंजीए गाजर वेचिया, राइट। तो भूतकाळनू रूप जो वाक्यमां होय तो ए जोईए अने आपणने आइडिया आवी जाय कि आ भूतकाळनू वाक्य छे, राइट। देन सेकेंड छे वॉट डीड जतिन थ्रो, जतिने शूँ फेंक्यू, जतिन थ्रू अ बॉक्स, जतिने एक खोखू फेंक्यू। हवे सेकेंड क्वेश्चन नी अंदर आपणने प्रश्न थाय कि डीड अने थ्रो बंने डार्क करेला वर्ड आपेला छे, ए तमने बतावे छे कि ए भूतकाळनो रूप छे। जो डीड होय तो क्यारे थ्रोनू थ्रू मूकवानुं नहीं, कारण के डीड साथे हमेशा वी वन आवे। जो डीड न होय तो वी टू, जो डीड होय तो वी वन, राइट। આન્સરની અંદર ડીડ નીકળી જશે એટલા માટે આપણે વી ટુ મૂકવું પડશે। જતિન થ્રુ અ બોક્સ, જતિને એક ખોખું ફેંક્યું। એન્ડ થર્ડ છે વેર ડીડ યુ કીપ યોર પર્સ, તે તારું પર્સ ક્યાં મૂક્યું છે, ડીડ સાથે કીપ છે, પણ જ્યારે તેનો આન્સર લખો ત્યારે ડીડ નીકળી જશે અને કીપનું કેપ્ટ થઈ જશે। આઈ કેપ્ટ માય પર્સ ઓન ધ ટેબલ, મેં મારું પર્સ ટેબલ પર મૂક્યું, રાઈટ। પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળની વાત છે, એટલા માટે આપણે આ નિયમ યાદ રાખવો પડશે। ફોર્થ છે વેન ડીડ ધે ગો, તેઓ ક્યારે ગયા, ધે વેન્ટ એટ 5 o'clock, તેઓ 5 વાગે ગયા। ફિફ્થ છે વિચ પેન્સિલ ડીડ ધ ચાઇલ્ડ લાઇક, બાળકને કઈ પેન્સિલ ગમી, ધ ચાઇલ્ડ લાઇક્ડ ધ રેડ પેન્સિલ, બાળકને લાલ પેન્સિલ ગમી। સિક્સ્થ છે હાઉ મચ વોટર ડીડ ધે ડ્રિંક, તેઓએ કેટલું પાણી પીધું, ડીડ સાથે ડ્રિંક છે પર આન્સરની અંદર આપણે ડ્રિંકનું ડ્રંક થઈ જશે। ધે ડ્રંક 2 glasses ઓફ વોટર, તેઓએ 2 glass પાણી પીધું, રાઈટ। નોંધ છે કે વુ સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે। ઉત્તરમાં હંમેશા ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ મુકાય છે, ક્લિયર। આ નિયમને યાદ રાખવાનો છે। તેન નેક્સ્ટ છે એક્સરસાઇઝ, એક્સરસાઇઝ છે ફર્સ્ટ કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ આપેલું છે વિનિત ડ્રોપ્ડ ધ ગ્લાસ, ડ્રોપનું ડ્રોપ્ડ થઈ ગયું છે, રાઈટ। 5 blanks છે એ વિથ આન્સર્સ મેં આપેલી છે, ધેન નેક્સ્ટ 5 blanks તમારે એક્સરસાઇઝ એટલે કે પ્રેક્ટિસ માટે આપેલી છે, જે તમારે જાતે ફાઇન્ડ આઉટ કરી એનો વર્ડ લખવાનો છે। વી વન બ્રેકેટમાં આપેલું છે એમાંથી જોઈ અને વી ટુ તમારે બ્લેન્ક્સમાં લખવાનું છે। ફર્સ્ટ છે સરલા લર્ન્ટ સંસ્કૃત, લર્નનું લર્ન્ટ કર્યું છે, રાઈટ। ધેન ધ પોલીસમેન બ્લેન્ક ધ થીફ, સ્ટોપ છે તો સ્ટોપનું સ્ટોપ્ડ કર્યું। ધેન થર્ડ છે નૈના બ્લેન્ક અ લેટર, રાઈટ, રાઈટનું રોટ કર્યું। ફોર્થ છે ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક અ સોંગ, સિંગનું સોંગ કર્યું, સિંગનું સેંગ કર્યું। ફિફ્થ છે ધે બ્લેન્ક હોમ અર્લી, ગો, ગોનું વેન્ટ કર્યું છે। એવી રીતે આપેલા 6th, 8th, 9th અને 10th તમારે પ્રેક્ટિસ માટે ઘરે લખવાના છે। આપેલો ટોપિક તમારે બધું જ ગ્રામર બુકની અંદર લખવાનું છે વિથ આન્સર્સ, અને જે આન્સર્સ તમે તમારી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો છો એ તમે પેન્સિલથી લખશો તો ચાલશે, બાકી બધું જ તમારે બ્લેક અને બ્લુ પેનથી સરસ રીતે ગ્રામર બુકમાં ટોપિક વાઇઝ લખવાનું છે। તેન સેકન્ડ છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર લખો। ઉદાહરણ છે વેન ડીડ મયુર કમ હોમ એટ 5 o'clock, આન્સર છે મયુર કેમ હોમ એટ 5 o'clock, ડીડ સાથે કમ હતું તો આન્સર આપણે કેમ કર્યું છે, રાઈટ। ધેન ફર્સ્ટ છે વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય, ડીડ સાથે બાય છે, બ્રેકેટની અંદર બુક્સ આન્સર આપેલો છે, રાઈટ, પણ ડીડ અને બાય આપેલું છે તો બાયનું બોટ કરીશું, ડીડ નીકળી જશે, મિસ્ટર દેસાઈ બોટ બુક્સ। સેકન્ડ છે હુ કોલ્ડ ધ મિટિંગ, ધ પ્રિન્સિપલ છે, આન્સર છે ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ મિટિંગ, રાઈટ। દેન થર્ડ છે હાઉ મચ મની ડીડ હી કલેક્ટ, 1000 rupees,
ही कलेक्टेड 1000 रूपीज. डीड कलेक्ट હતું. આન્સરની અંદર આપણે ડીડ કાઢી નાખેલું છે અને કલેક્ટનું કલેક્ટેડ. ફોર્થ છે, વેન ડીડ ગીત ગો ટુ મુંબઈ? લાસ્ટ સન્ડે. આન્સર છે, ગીત વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ સન્ડે. ડીડ ગોનું આપણે આન્સરમાં વેન્ટ કર્યું છે, રાઈટ? ધેન ફિફ્થ છે, વિચ હાઉસ ડીડ યુ લાઈક? ધ બિગ હાઉસ. આન્સર છે, આઈ લાઇકડ ધ બિગ હાઉસ. ડીડ લાઇકનું લાઇકડ કર્યું છે. એવી જ રીતે આપેલી 6th, 7th, 8th, 9th, and 10th આન્સર તમારે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. આન્સર્સ તમારે પેન્સિલથી લખશો તો ચાલશે, રાઈટ? તેન થર્ડ છે, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવી લખો. ઉદાહરણ છે, રીચા ડ્રુ અ પિક્ચર યસ્ટરડે. એમાંથી તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ખાસ એક્ઝામની અંદર તમને WH પ્રશ્ન વાક્યો બનાવવાના પૂછાય છે, તો WH પ્રશ્ન વાક્યો બનાવતા શીખવું ખાસ જરૂરી છે સ્ટુડન્ટ. એટલા માટે આ ટોપિક તમે લાઇટલી ન લેતા, બી કેરફુલ, ઓકે? વોટ ડીડ રીચા ડ્રો યસ્ટરડે? વેન ડીડ રીચા ડ્રો અ પિક્ચર, રાઈટ? એવી જ રીતે આપેલા વર્ડની નીચે અંડરલાઇન કરેલા શબ્દનો WH પ્રશ્ન વાક્ય કયું બનશે? WH પ્રશ્ન વાક્યો આપણે ટેક્સ્ટબુકમાં જ્યારે યુનિટ 1 ચેપ્ટર નંબર 1 જ્યારે Q4 ક્વેશ્ચન્સ શીખ્યા ત્યારે તમને બહુ સરસ રીતે એ ટોપિક સમજાવી દીધો છે. ધેન આગળનો ટોપિક જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજાવ્યો એમાં પણ સરસ રીતે તમે એ ટોપિક સમજી ચૂક્યા છો. સો આઈ હોપ કે તમને એમાં વધારે પ્રોબ્લેમ નહીં પડે. વાક્યરચનાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ફર્સ્ટ છે, ભરત રોટ લેટર લાસ્ટ વીક. ભરત નીચે અંડરલાઈન છે તો આપણને ખબર પડે કે વુથી પ્રશ્ન પૂછી શકીએ. વુ રોટ અ લેટર લાસ્ટ વીક? અ લેટર નીચે અંડરલાઈન છે તો વોટથી પ્રશ્ન પૂછી શકીએ. વોટ ડીડ ભરત રાઇટ લાસ્ટ વીક? લાસ્ટ વીક નીચે અંડરલાઈન છે તો વેનથી પ્રશ્ન પૂછી શકીએ. વેન ડીડ ભરત રાઇટ અ લેટર? જ્યારે આપણે ડીડ મૂકીશું ત્યારે આપણે V1 મૂકીશું, અને જ્યારે ડીડ નથી મૂકતા ત્યારે આપણે V2 સાદા ભૂતકાળની અંદર મૂકવાનું છે. ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખવી. સેકન્ડ, ગ્રાન્ડમધર સેંગ અ ભજન. ગ્રાન્ડમધર નીચે અંડરલાઈન છે તો વુથી પ્રશ્ન પૂછીશું. વુ સેંગ અ ભજન? સેકન્ડ ક્વેશ્ચન છે, અ ભજન નીચે અંડરલાઈન એટલે વોટથી. વોટ ડીડ ગ્રાન્ડમધર સિંગ? તેન થર્ડ છે, દર્શન ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. દર્શન નીચે અંડરલાઈન છે તો વુ ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ? ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાઈન છે. વેન ડીડ દર્શન ગીવ અ સ્પીચ? ડીડ મૂક્યું છે જેથી ગેવનું ગીવ કર્યું, રાઈટ? ધેન ફોર્થ છે, મધર વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. વુ વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે? મધર નીચે અંડરલાઈન છે, કરતા નીચે, રાઈટ? તો આપણે વુથી પ્રશ્ન પૂછી શકીએ. ટુ ધ માર્કેટ એટલે જગ્યાનું નામ છે, તો વેરથી પ્રશ્ન પૂછી શકીએ. વેર ડીડ મધર ગો યસ્ટરડે? ધેન યસ્ટરડે નીચે અંડરલાઈન છે તો એ સમયદર્શક શબ્દ છે, તો આપણે વેનથી પ્રશ્ન પૂછી શકીએ. વેન ડીડ મધર ગો ટુ ધ માર્કેટ, રાઈટ? ધેન ફિફ્થ જોઈએ, સરલા પુટ ધ બુક ઇન ધ કપબોર્ડ. સરલા નીચે અંડરલાઈન છે તો કરતા, રાઈટ? તો વુથી પ્રશ્ન પૂછાશે. વુ પુટ ધ બુક ઇન ધ કપબોર્ડ? ધેન ધ બુક નીચે અંડરલાઈન છે તો વોટથી પ્રશ્ન પૂછીશું. વોટ ડીડ સરલા પુટ ઇન ધ કબર્ડ? ધેન ઇન ધ કબર્ડ નીચે અંડરલાઈન છે તો સ્પેસ જગ્યાનું નામ છે, તો વેરથી પ્રશ્ન પૂછી શકાય. વેર ડીડ સરલા પુટ ધ બુક? ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવું નહીં, રાઈટ? એવી જ રીતે તમારે બીજા જે આપેલા છે એ તમારે તમારી રીતે પ્રશ્ન વાક્યો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે, રાઈટ? 6th, 7th, 8th, 9th, and 10th આ તમારે તમારી જાતે પ્રયત્ન કરવાનો છે. જે વર્ડ નીચે અંડરલાઈન આપેલી છે એ વર્ડની નીચે અંડરલાઈન છે તો તમને સમજી શકાય કે આ વર્ડ કયો વસ્તુ દર્શાવે છે. જો કરતા છે તો વુથી પ્રશ્ન પૂછાય, વસ્તુ છે તો વોટથી પ્રશ્ન પૂછાય, જગ્યાનું નામ છે તો વેરથી પ્રશ્ન પૂછાય, સમયદર્શક શબ્દ છે તો વેનથી પ્રશ્ન પૂછી શકાય. આ તમે ખૂબ સરસ રીતે સમજી ચૂક્યા છો. આઈ હોપ કે તમને ક્યાંય પણ પ્રશ્ન થશે નહીં, છતાં પણ પ્રશ્ન થાય તો તમે તમારી નોટમાં નોટ ડાઉન કરીને રાખજો. સ્કૂલ રીઓપન થાય ત્યારે તે તમે મને પૂછી શકશો. થેન્ક યુ સ્ટુડન્ટ.